તમે ક્યારેય પ્રાથમિક સારવાર પેટી ફર્સ્ટ એડ બોક્સમાંનું ગ્લુકોઝ ચાખ્યું છે? તેનો સ્વાદ કેવો હોય છે તમારા મિત્રને કહો. તો હા બાળ મિત્રો, આપણે જે ફર્સ્ટ એડ બોક્સ હોય છે, આપણી સ્કૂલમાં, આપણા ઘરે અથવા ગ્લુકોઝનું પેકેટ હોય, એ આપણા સ્કૂલમાં, આપણી સ્કૂલમાં પણ આપણને જોવા મળે છે, એમાંથી ગ્લુકોઝ પણ હોય છે. તેનો સ્વાદ છે બાળ મિત્રો ગળ્યો હોય છે, બરાબર. અને એ ગ્લુકોઝ ચાખ્યો હોય તો સ્વાદ છે એ સહેજ ગળ્યો લાગે છે, અને ત્યાં તમારા મિત્રને કહેવાનું છે. તમને અથવા તમારા કુટુંબમાં કોઈને ગ્લુકોઝ બોટલ ચડાવવા આપવામાં આવી છે? ક્યારે અને કેમ? વર્ગમાં તે વિશે ચર્ચા કહો. હવે જો તમારા ઘરમાંથી કોઈને બાટલા કે એવું ચડાવવામાં આવ્યું હોય તો તમારે તમારા ઘરે જ ચર્ચા કરવાની છે. સાનિયાના શિક્ષક વિદ્યાર્થીઓને કહેતા હોય છે કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવું જોઈએ. તમારા મતે તેમણે આવું કેમ કહ્યું? તો સાનિયાના શિક્ષક આવું કેમ કહેતા હશે બાળમિત્રો કે રમત રમતી વખતે ગ્લુકોઝ લેવાની સલાહ આપે છે? તો કે હા, એ યોગ્ય સલાહ છે, કારણ કે રમવાથી શરીરની ઘણી બધી ઉર્જા એટલે કે શક્તિ વપરાઈ જાય છે, અને ગ્લુકોઝ લેવાથી તાત્કાલિક છે એ શરીરને તાકાત મળે છે, અને વધારે આપણે મહેનત અને જોર કરીને રમત રમી શકીએ છીએ. પછી છે સાનિયાના ચિત્રને જુઓ અને શું થાય છે તેનું વર્ણન કરો. ગ્લુકોઝની બોટલ કેવી રીતે આપવામાં આવે છે? હવે આપણે ચિત્ર પેજ નંબર 28 ઉપર બીમાર પડી હતી ત્યાં જોયું, એને ઝાડા ઉલટી થઈ ગયા હતા અને એને દવાખાનામાં દાખલ કરવામાં આવી. સાનિયાને પલંગ પર સુવડાવવામાં આવી હતી. પલંગ પાસે સ્ટેન્ડ ગોઠવી નર્સે તેના પર ગ્લુકોઝનો બાટલો ઊંધો લટકાવ્યો હતો અને બાટલામાં નળી દાખલ કરી નળીનો બીજો છેડો સાનિયાના ડાબા હાથમાં દાખલ કર્યો. નર્સે નળીનો કોક એ રીતે સેટ કર્યો કે બોટલમાંથી ટીપે ટીપે ગ્લુકોઝ નળીમાં થઈ સાનિયાના શરીરમાં દાખલ થાય. કોઈપણ દર્દીને દવાખાનામાં આ રીતે ગ્લુકોઝ આપવામાં આવતું હોય છે. તો આ રીતે ગ્લુકોઝ છે એ આપવામાં આવે છે. આપણે આગળના આ ચિત્રમાં છે એ આવી રીતે જોયું, તમે અહીંયા જોઈ શકો છો, બરાબર બાળમિત્રો. હવે છે અહીંયા તમને મસ્ત ખાઓ સ્વસ્થ રહો. હવે અહીંયા તમને એક રમત આપી છે, એટલે કે રસ્તો શોધવાની રમત છે. ફળો અને શાકભાજી આપણા શરીરની વૃદ્ધિ માટે અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. ચિત્રમાં દેખાતા દરેક ખાદ્ય પદાર્થનું નામ જણાવો, ત્યારબાદ ભૂલભુલામણીમાંથી રસ્તો શોધવા માટે ફળ અને શાકભાજીના ચિત્રો મુજબ આગળ વધવાનું છે. ફળ અને શાકભાજીના ચિત્રો છે એને મુજબ આપણે આગળ વધવાનું છે, બરાબર. એટલે તમારે રસ્તો છે એ રીતે બને બાળમિત્રો, કે જે ફળ અને શાકભાજી જ્યાંથી જતું હોય ત્યાંથી તમારે આગળ વધવાનું છે. જો અહીંયા તમને શું આપ્યું છે, તો કે બ્રેડ જેવું કંઈક છે, બરાબર. એટલે કે સૂકો મેવો એવું છે, તો એમાં આપણને અહીંયા ફળ અને શાકભાજીનું જ કીધું છે. એટલે ફળ અને શાકભાજી હોય તો આમાં કાંઈ ફળ એ બધું છે એનાથી આપણે આગળ વધશું, બરાબર. પછી છે એની આગળ આપણને દેખાય છે કે એ શું છે, તો કે આ મકાઈની આગળ મોસંબી છે, બરાબર. હવે અહીંયા જોઈ શકો છો કે મશરૂમ છે, બરાબર. તમે જોઈ શકો છો, જો આ રીતે છે અહીંયા મશરૂમ આવી જાય છે, પછી મોસંબી, પછી મશરૂમ. મશરૂમને આપણે અડા દેવાનું નથી. એની પછી આ લસણ છે, બરાબર. લસણ, દ્રાક્ષ, પછી મરચું, જમરું, કાકડી છે, બરાબર. અને બીટ છે, અને તરબૂચ. પછી અહીંયા પહોંચી જવાનું છે અને નામ લેતા લેતા જવાનું છે. તો આ રીતે તમારે કરવાનું છે બાળમિત્રો. પછી છે પેજ નંબર 30 ઉપર આપણને વાર્તા આપી છે, બારીવાળું પેટ. માર્ટિન નામના સૈનિક વિશે જાણીએ છીએ. ઈસવીસન 1822માં તે 18 વર્ષનો હતો અને ખૂબ જ તંદુરસ્ત હતો. જ્યારે તેને ગોળી વાગી ત્યારે તેને ખૂબ જ ઈજા થઈ. તે સમયે તેની સારવાર માટે ડૉક્ટર બ્યુમોન્ટને બોલાવવામાં આવ્યા હતા. ડૉક્ટર બ્યુમોન્ટે ખાને સાફ કર્યો અને તેના પર પટ્ટી લગાવી. 1.5 વર્ષ પછી ડૉક્ટરે જોયું કે એક વસ્તુ સિવાય માર્ટિનનો ઘા રૂસાઈ ગયો હતો. તેના પેટમાં મોટું કાણું હતું. તે કાણું લચેલી ચામડીથી ફૂટબોલના રબરની જેમ ઢકાયેલું હતું. ચામડીને દબાવતા જ તમે માર્ટિનના પેટમાં જોઈ શકો. એટલું જ નહીં, ડૉક્ટર કાણામાં ટ્યુબ મૂકીને તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા. ડૉક્ટર બ્યુમોન્ટને કોઈ ખજાનો મળી ગયો હોય તેમ લાગતું. બ્યુમોન્ટને કોઈ ખજાનો મળી ગયો એવું લાગતું હતું. હવે તમે આ જોઈ શકો છો માર્ટિનના પેટ વિશે, એ છે એમાં ચામડીનો મોટો ભાગ એને ખુલ્લો રાખ હતો એવું એ કહે છે.
તો એને આમાં છે એ મોટો ખજાનો મળી ગયો એવું લાગતું હતું. શું તમે અનુમાન કરી શકો કે તેઓ તેના પેટ પર અલગ અલગ પ્રયોગો કરવામાં કેટલા વર્ષ વિતાવ્યા હતા? 9 વર્ષ. કેટલા વર્ષ? તો કે 9 વર્ષ. એ સમય સુધીમાં માર્ટિન મોટો પણ થઈ ગયો અને તેના લગ્ન પણ થઈ ગયા. એ સમયે વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક કેવી રીતે પચે છે, પેટમાં રહેલું પ્રવાહી કેવી રીતે મદદ કરે છે, શું તે ફક્ત ખોરાકને ભીનો અને પોચો બનાવે છે. એવા ઘણા બધા પ્રશ્નો હતા, કારણ કે પેટમાં જે ખોરાક હોય એ ભીનો અને પોચો જ બનાવે છે. પછી શું શું થાય છે, અથવા તે પાચનમાં પણ મદદ કરે છે. આવા ઘણા બધા પ્રશ્નો હતા બાળમિત્રો. પછી છે એ સમયે પછી છે ડૉક્ટર બ્યુમોન્ટે પેટમાંથી થોડું પ્રવાહી લીધું. તે જાણવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય છે, શું તે પોતાની જાતે પચે છે. તેના માટે તેમણે પ્રયોગ કર્યો. ટ્યુબની મદદથી તેમણે પેટમાંથી પ્રવાહી કાઢ્યું. સવારે 8 વાગે તેમણે 10 મિલી પ્રવાહીમાંથી પ્રવાહીમાં બાફેલી માછલીના 20 જેટલા ટુકડા મૂક્યા. તેમણે પ્યાલો છે એ આપણા પેટના તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનમાં રાખ્યો. બપોરે 2 વાગે તેમણે જોયું તો માછલીના ટુકડા ઓગળી ગયા હતા. ડૉક્ટર બ્યુમોન્ટે આ પ્રયોગો જુદા જુદા ખોરાક સાથે કર્યા. તેમણે માર્ટિનને તે સમયે તે જ ખોરાક આપ્યો. પ્યાલામાં અને માર્ટિનના પેટમાં બંનેમાં ખોરાકને વચતા કેટલો સમય લાગે છે તેની સરખામણી કરી તેમણે તેમના અવલોકન કોષ્ટકમાં નોંધ્યા છે. તો ચાલો આપણે અવલોકન જોઈએ. જો અહીં તેમના અવલોકનો કોષ્ટકનો ભાગ આપ્યો છે, તમે જોઈ શકો છો. આ જે કોષ્ટક આપેલું છે આપણને, તેમાં ખોરાક આપ્યો છે અને પાચન માટે લીધેલો સમય. હવે પેટમાં 2 વિભાગ આપેલા છે આપણને, પેટમાં અને પ્યાલામાં, અને અહીંયા ખોરાકનું નામ. પહેલું છે ઉકાળા વગરનું દૂધ, તેને 2 કલાક અને 15 મિનિટ થાય છે પેટમાં, અને પ્યાલામાં 4 કલાક અને 45 થાય છે. પછી છે ઉકાળેલું દૂધ, તો એ 2 કલાક અને પ્યાલામાં છે 4 કલાક ને 15 મિનિટ. પછી છે આખું બાફેલું ઈંડું, તો 3 કલાક અને 30 મિનિટ, અને અહીંયા છે 8 કલાક થાય છે પ્યાલામાં. પછી છે અડધું બાફેલું ઈંડું, તો 3 કલાક, અને અહીંયા છે 6 કલાક અને 30 મિનિટ થાય છે. પાંચમું છે કાચું ઈંડું તોડેલું, 2 કલાક અને 2 કલાકમાં એ પચી જાય છે પેટમાં, અને અહીંયા છે 4 કલાક અને 15 મિનિટ. છઠ્ઠું કાચું ઈંડું, 1 કલાક અને 30 મિનિટ, અને અહીંયા કેટલી થાય છે, તો કે 4 કલાક. બરાબર, તો આ રીતે છે એ પેટમાં પાચવામાં છે એ સમય લાગે છે. તો આપણું પેટ શું કરે છે, અહીંયા નીચે તમને લખ્યું છે કે આપણું પેટ શું કરે છે. ડૉક્ટર બ્યુમોન્ટે ઘણા પ્રયોગો કર્યા અને પાચનના ઘણા રહસ્ય વિશે જાણ્યું. તેમણે જોયું કે ખોરાક બહાર કરતાં પેટમાં ઝડપથી પચે છે. શું તમે આ કોષ્ટકમાં જોયું કે હા, બહાર કરતાં પેટમાં ઝડપથી પચે છે. હવે ખોરાક છે આપણને પેટમાં પચવા આટલી બધી વાર નથી, એટલો સમય નથી લાગતો, એટલો બહાર પચવામાં લાગે છે. હવે એ આપણને આ કોષ્ટક ઉપરથી ખ્યાલ આવે છે. પછી છે આપણું પેટ ખોરાકને પચાવવા માટે વલોવે છે. ડૉક્ટરે એ પણ જાણ્યું કે જ્યારે માર્ટિન દુખી હોય છે તો ખોરાકનું પાચન સરખું થતું નથી. તેમણે તે પણ જાણ્યું કે રસ પેટમાં છે તે દાહક છે. શું તમે કોઈને એસિડિટી વિશે વાત કરતા સાંભળ્યા છે? ખાસ કરીને જ્યારે તે માણસ સરખું જમ્યો ન હોય અથવા ખોરાક બરાબર પચ્યો ન હોય, એ એસિડિટી એટલે એમ બાળમિત્રો, ખાટા છે એ ઓડકાર આપણને આવે છે. એટલે એ અમુક આપણા દાદી કે જે પપ્પા કે મમ્મી હોય એને એસિડિટી થતી, તમે સાંભળ્યું હશે કે એસિડિટીના ઓડકારને એવું આવે. તો એ કેવું એના એટલે કેવી રીતે થાય છે, તો કે ખાસ કરીને એટલે એવું થાય કે એ માણસ જમ્યો ન હોય અથવા તો બરાબર ખોરાક એનો પચ્યો ન હોય. હવે ડૉક્ટર બ્યુમોન્ટના પ્રયોગો આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા. ત્યારબાદ વૈજ્ઞાનિકોએ આવા ઘણા પ્રયોગો કર્યા. તમે શું કહેશો, ન તો તેઓએ લોકોના પેટમાં ગોળી મારી હતી કે ન તો તેઓ પેટમાં કાણાવાળા દર્દીની રાહ જોતા હતા. તેઓ આપણા શરીરમાં જોવા માટે બીજા વૈજ્ઞાનિક રસ્તા અપનાવતા હતા. શું તમને માર્ટિનની વાર્તા ગમી, અથવા આપણે એવું કહી શકીએ કે આપણા પોતાના પેટની વાર્તા છે, કે હા ભાઈ આપણને છે એ માર્ટિનની છે એ વાર્તા ગમી છે બાળમિત્રો, કારણ કે આપણા પેટ જેવી આપણને વાર્તા લાગે છે. આ લખે છે અનિતા રામપાલ, ચકમક, ઓગસ્ટ 1985. વિચારો અને ચર્ચા કરો. અનુમાન કરો કે તમે ડૉક્ટર બ્યુમોન્ટની જગ્યાએ હો તો તમે આપણા પેટના રહસ્ય જાણવા કયા પ્રયોગો કર્યા હોત. તમારા પ્રયોગો વિશે લખવાનું છે. તો ડૉક્ટર બ્યુમોન્ટની
જગ્યાએ આપણે હોઈએ તો દૂધ અને ઈંડા સિવાય અન્ય ખોરાક લઈ પ્રયોગો કર્યા હોય, જેવા કે શાકાહારી ખોરાક છે કે રોટલી ભાત મગ છે, વઘારેલા શાક છે, બરાબર, મઠ છે, કઠોળ છે, એવા બધા આપણે લીધા હોત, અને અત્યારે તો મોટાભાગે ચાઇનીઝ છે, નૂડલ્સ છે, મેગી છે, એવા બધા આપણે પ્રયોગો આ પદાર્થો છે પેટમાં અને અલગ અલગ પ્યાલામાં પાચક રસ કાઢી મૂક્યા હોત અને પરિણામ તારવ્યા હોત. આ રીતે કરવાનું છે. 32મું, સારો ખોરાક સારી તંદુરસ્તી. તો એમાં છે ડૉક્ટર ઋતાના બે દર્દીઓ છે, રશ્મિ અને જયેશ. ડૉક્ટર ઋતાએ તેમના વિશે વધારે જાણવા તેમની સાથે વાત કરી. ડૉક્ટરને શું જાણવા મળ્યું તે વાંચો. હવે ડૉક્ટર ઋતાના છે એ બે દર્દીઓ છે, રશ્મિ અને જયેશ. તમે અહીંયા ચિત્રોમાં જોઈ શકો છો, બરાબર. આ બાજુ છે રશ્મિનું ચિત્ર આપ્યું છે ને આ બાજુ જયેશનું. તો પહેલાં રશ્મિનું આપણે વાંચીએ. રશ્મિ 5 વર્ષ, એમ લખ્યું છે. રશ્મિ છે એ 5 વર્ષની છે. તે 3 વર્ષની હોય તેવી લાગે છે. રશ્મિ છે આપણને 5 વર્ષની આપી, પણ એ છે એ 3 વર્ષની હોય એવું આપણને લાગે છે. કારણ કે તેના હાથ અને પગ પાતળા છે અને પેટ માટલા જેવું છે. તે વારંવાર બીમાર થઈ જાય છે. એને જો હાથ પગ છે એ સાવ પાતળા છે અને પેટ છે એ માટલા જેવું છે. તે હંમેશા થાકેલી રહે છે અને નિયમિત શાળાએ જઈ શકતી નથી, જતી નથી. તેનામાં રમવા માટેની તાકાત પણ નથી. એટલે કે એની દર્દી છે એ બીમાર રહેતી હોવાથી વધારે જે બીમાર રહી છે એટલે શાળાએ જઈ શકતી નથી અને રમવામાં પણ એની તાકાત એટલી બધી કામમાં આવતી નથી. તો બીજું એનું ખોરાકનું લખ્યું છે. જો દિવસમાં 1 વખત પણ તેને જમાડવામાં થોડા ભાત અને 1 રોટલી મળી જાય તો તે દિવસ તેના માટે સારો હશે. હવે એને દાળ ભાત અને રોટલી આ પોષક જેવો પોષક તત્વવાળો ખોરાક આપીએ તો એને તંદુરસ્તીમાં છે એ વધારો થાય અને રશ્મિ છે એ તંદુરસ્ત બને છે. જેમ કે લો તત્વવાળા જે શાકભાજી કેવું હોય એ ખવડાવીએ તો એ તંદુરસ્ત બને છે. પછી છે હવે આપણે જયેશનું જોઈએ. જયેશ છે 7 વર્ષનો છે. તો તેની ઉંમર કરતાં આપણને મોટો લાગે છે, બરાબર ને. તેનું શરીર જાડું અને બેડોળ છે. તેને પગમાં દુખાવો રહે છે. તે ખૂબ સક્રિય નથી. તે બસ દ્વારા શાળાએ જાય છે અને ઘણા કલાકો ટીવી જોવામાં વિતાવે છે. હવે આપ છે એ બાળમિત્રો એ ખૂબ સક્રિય. એના પગ છે એમાં દુખાવો રહે છે કારણ કે એના પગ છે એ પાતળા છે, બરાબર, તમે જોઈ શકો છો ચિત્રમાં. અને એ ઘણા કલાકો છે એ ટીવી જોવામાં જ વિતાવે છે. હવે એના ખોરાક વિશે લખ્યું છે. તેને ઘરે બનાવેલો ખોરાક જેમ કે દાળ ભાત શાક અને રોટલી જમવાનું ગમતું નથી. તેને ફક્ત બજારમાંથી લાવેલ ચિપ્સ બર્ગર પિઝા અને ઠંડા પીણા જ સ્વાદિષ્ટ લાગે છે. તો આ વસ્તુ ખોટી છે બાળમિત્રો. તેને છે ખોરાકમાં દાળ ભાત છે, શાક રોટલી છે, બરાબર, પછી સલાડ છે, એવું ઘણા બધા કાચા શાકભાજી ખવડાવવા જોઈએ. એને ટમેટા વધારે ખવડાવવા જોઈએ. તેવો પોષક તત્વવાળો ખોરાક ખવડાવવાથી એને પગમાં જે કેલ્શિયમની ખામી છે, પગમાં કેલ્શિયમની ખામીના લીધે એના પગ છે સતત દુખ્યા કરતા હોય છે. એટલે એના હાડકા થોડા નબળા પડી જતા હોય છે. એટલે એના પગમાં દુખાવો રહે છે. એટલે આપણે આ ધ્યાન રાખીને એને આવો ખોરાક આપવા એને કહેવું જોઈએ કે આવો ખોરાક લેવો જોઈએ અને આ પિઝા ને બર્ગર ને એવું બધું છે બજારમાંથી લાવેલો ખોરાક એ ખાવો જોઈએ નહીં. ડૉક્ટર ઋતાએ બંને બાળકોના વજન અને ઊંચાઈમાં આપ્યા. પછી તેમણે કહ્યું તમારા બંને માટે એક જ ઇલાજ છે, યોગ્ય આહાર. જો બંને બાળકોને એ શું કહે છે બાળમિત્રો કે તમે યોગ્ય આહાર લ્યો. બંનેના વજન અને ઊંચાઈને બધું માપે છે અને કહે છે કે યોગ્ય જ આહાર છે. એટલે યોગ્ય આહાર એટલે કેવો? તો કે સમતોલ આહાર. એટલે કે જેમાંથી મેં તમને કહ્યું એમ પોષક તત્વો મળી જાય, શાકભાજી છે, કઠોળ છે, બધું આપણે ખાવું જોઈએ. પછી છે ચર્ચા કરો. તમે શું વિચારો છો કે કેમ રશ્મિ આખા દિવસમાં માત્ર 1 જ રોટલી ખાઈ શકે છે? તો કે આપણે શું વિચારીએ છીએ બાળમિત્રો કે રશ્મિ છી 1 દિવસમાં માત્ર 1 જ રોટલી ખાતી હશે? તો કે રશ્મિના માતા પિતા કદાચ છે ગરીબય હોઈ શકે, બરાબર, તેમને ખાવા માટે પૂરતો ખોરાક મળી શકતો નહીં હોય અને રશ્મિ 1 રોટલી ઉપરાંત વધારે ખાઈ શકે છે, બરાબર. નહીંતર એના રશ્મિ એના મા બાપ કરતાં વધારે હોય તો નહીંતર રશ્મિ એના મા બાપ રશ્મિ છે એના મા બાપ છે વધારે સક્ષમ હોય તો એ છે 1 રોટલી કરતાં પણ વધારે ખાઈ શકતી હોત. પછી શું તમે વિચારો છો કે જયેશને રમતો રમવી ગમે છે? તો કે આપણે વિચારીશું કે જયેશને રમતો રમવી ગમતી નથી કારણ કે તે ખૂબ સક્રિય નથી. તેને પગમાં દુખાવો રહે છે એટલે તેથી તેને રમવાનું મન થતું નથી. હવે યોગ્ય આહાર
દ્વારા તમે શું સમજ્યા? તો યોગ્ય આહાર એટલે એવો આહાર જેનાથી શરીરનો વિકાસ થાય, વિકાસ સારો થાય, કામ કરવાની ઊર્જા મળે, ભણવાનું મન થાય, રમવા જવાની ઈચ્છા થાય, ખોરાકમાં જુદા જુદા પ્રકારના શરીરને જરૂરી ઘટકો પૂરતા પ્રમાણમાં મળી રહે તેને યોગ્ય આહાર કહેવાય છે. કારણ કે આપણા શરીરને જે ઘટકો વિટામિન્સ બરાબર જે જોતું હોય એ મળી રહે. પછી છે તમારા વિચારે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય કેમ નથી? તો કે આપણા મતે રશ્મિ અને જયેશનો આહાર યોગ્ય નથી. રશ્મિને 3 ટાઈમ ખાવા માટે પૂરતો ખોરાક મળી રહેતો નથી. પછી દિવસમાં સવાર, બપોર અને સાંજ એમ 3 વાર થોડું થોડું જમવું જોઈએ. રશ્મિ 1 જ વાર થોડા ભાત કે રોટલી ખાય છે. પછી જયેશને યોગ્ય કહેવાય તો તેઓ આહાર દાળ ભાત શાક રોટલી વગેરે ખાવા ગમતા નથી. તેના બદલે તે ચિપ્સ બર્ગર ને પિત્ઝા ને એવું ખાય છે, ઠંડા પીણા પીએ છે. એ આરોગ્ય માટે હાનિકારક ગણાય છે, તે ખાવાથી બીમાર રહેવાય છે. હવે છે શોધી કાઢો, તમારા દાદા દાદી અથવા વડીલો સાથે વાત કરો અને શોધી કાઢો તેઓ શું ખાતા હતા અને તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેઓ શું કામ કરતા હતા. હવે આપણા દાદી દાદી દાદા દાદીને આપણે પૂછીએ બાળમિત્રો કે આપણા જેવડા હતા ત્યારે શું શું ખાતા હતા, તો એ ભોજનમાં છે રોટલા કે રોટલી, પછી છાશ, ગોળ, તળેલા મરચાં કે ડુંગળી વગેરે ખાતા હતા, ખીચડીને દૂધ ખાતા હતા, નાસ્તામાં ક્યારેક શીંગદાણા ગોળ પણ ખાતા હતા, કોઈક વાર બાફેલી તુવેર શીંગો ખાતા હતા. દાદી નાના દાદી દાદા નાના હતા તો તેમના મમ્મીને ઘરના કામમાં મદદ કરતા હતા. શેરીમાં કે પાદરમાં ભેગા મળી રમતો પણ રમતા હતા. પછી છે હવે તમારી રોજની ક્રિયાઓ અને તમારા રોજના આહાર વિશે વિચારો. હવે આપણી રોજની ક્રિયા અને આપણા આહાર વિશે વિચારીએ બાળમિત્રો, તો કે આપણે રોજ વહેલા જાગીએ છીએ બરાબર, પછી બ્રશ ને આપણી જે દૈનિક ક્રિયા હોય એ પૂર્ણ કરીએ છીએ, નાસ્તો કરીએ છીએ, ભણવા બેસીએ છીએ બરાબર. 11 વાગે જો સવારની શાળા હોય તો બપોરે આવીને જમીએ છીએ, અને બપોરની શાળા હોય તો આપણે 11 વાગે જમીને શાળાએ જઈએ છીએ બરાબર. પછી ઘરે આવીને થોડોક નાસ્તો કરી મિત્રો જોડે રમવા જઈએ છીએ ઘરે, પછી ત્યારબાદ ટીવી જોઈએ છીએ, પછી પાછા રાત્રે છે થોડું લેસન કરવા બેઠીએ છીએ, પછી ટીવી જોઈએ છીએ. તો આ રીતે દૈનિક ક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ. તમારી દૈનિક ક્રિયા આ પ્રમાણે હોય તો તમારે એવી રીતે વિચારવાનું છે. તે તમારા દાદી દાદાના આહાર અને ક્રિયાઓ જેવું છે કે અલગ છે? તો કે આપણા દાદી દાદાના ક્રિયાઓ અને આહાર જેવું નથી, પણ તેનાથી થોડું ચીજો ખાવામાં મળતી આવતી નથી બરાબર, અલગ અલગ હોય છે. હવે યોગ્ય આહાર દરેક બાળકનો હક, અહીંયા તમને એક ચિત્ર આપ્યું છે જો બરાબર, એમાં લખ્યું છે નીચે યોગ્ય આહાર છે એ દરેક બાળકનો હક છે, તેમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે કે હક છે કે નહીં એમ. તમે બે બાળકો વિશે વાંચો, એક જયેશ કે જેનું ઘરનું બનેલું ખાવાનું ભાવતું જ નથી, બીજી રશ્મિ કે જેને દિવસ તો એક સમયનું જમવાનું પણ બરાબર મળતું નથી. આપણા દેશના લગભગ 1/2 બાળકો રશ્મિ જેવા છે, તેઓને પૂરતા વિકાસ માટે યોગ્ય આહાર મળતો નથી. આ બાળકો નબળા અને માંદા એટલે કે વારંવાર બીમાર રહે છે, પરંતુ યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે બાળમિત્રો. એટલે કે યોગ્ય આહાર મેળવવો એ દરેક બાળકનો હક છે, પણ આપણા દેશમાં છે બાળમિત્રો આવા રશ્મિ જેવા બાળકો છે 1/2 ભાગના છે બરાબર, એટલે કે એને જેવા 1/2 બાળકો વારંવાર બીમાર રહે છે કે અતંદુરસ્ત હોય છે. પછી છે આપણે જોઈએ ઓડિશાના કાલહાંડી જિલ્લા વિશેની આ વાર્તા વાંચો. હવે આપણને અહીંયા જો ઓડિશાના જે કાલહાંડી જિલ્લાની વાર્તા છે એ આપી છે, એ પહેલાં આપણે વાંચીએ. ગોમતી 30 વર્ષની છે. ગોમતી એક પૈસાદાર ખેડૂતના ખેતરમાં કામ કરે છે. તેની સખત મહેનત માટે તેને થોડું જ વળતર મળે છે, એટલું ઓછું કે તેના કુટુંબ માટે પૂરતા ચોખા પણ ખરીદી શકતી નથી. થોડા મહિનાઓ તો તેને કોઈ જ કામ હોતું નથી, તે સમયે તેને જંગલમાંથી પાંદડા અને મૂળ ખાવા પડે છે. ગોમતીના બાળકો ભૂખના લીધે હંમેશા નબળા અને બીમાર રહે છે. થોડા વર્ષો પહેલાં તેના પતિ ભૂખથી મરી ગયા. હવે આ ગોમતીના પતિ છે એ બાળમિત્રો થોડા વર્ષો પહેલાં ભૂખથી મરી ગયા છે, અને એના બાળકો પણ અતંદુરસ્ત રહેતા હોય છે. કાલહાંડી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં ડાંગર પાકે છે. ચોખા અહીંથી બીજા રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. ઘણી વખત ગોડાઉનમાં રાખેલા ચોખા બગડી જાય છે. કાલહાંડીમાં ગોમતી જેવા ઘણા ગરીબ લોકો છે, જે આવી જગ્યાએ લોકો કેમ ભૂખથી મરતા હશે. હવે કાલહાંડી જિલ્લો છે બરાબર ઓડિશામાં, જે કાલહાંડીમાં તો આવા એની જેવા ગોમતી જેવા ઘણા લોકો છે બાળમિત્રો, કે જે આવી પરિસ્થિતિ કે ભૂખના કારણે પણ મરી જતા હોય છે. પછી છે વિચારો અને ચર્ચા કરો. તમે એવા બાળકોને જાણો છો જેને આખા દિવસનું પૂરતું જમવાનું મળતું નથી, તેને
તેના શા માટે શા કારણો છે? તો કે હા બાળમિત્રો, આપણે એવા બાળકોને જાણતા હોઈએ છીએ કે આ જે ભિખારી કે એવા રખડતા હોય છે બાળમિત્રો, જે આપણને રસ્તામાં કે ભીખ માંગતા હોય, આપણી પાસેથી બે ત્રણ દિવસથી ખાધું નહીં, આપણી પાસે પૈસા માંગવા આવતા હોય કે આપણા ગામમાં કે શેરીમાં જે અનાજ માંગવા આવતા હોય, તો એવા ઘણા બધા લોકો હોય છે. અને આના કારણો શું હોય? તો કે એના કોઈ એના પપ્પા કે કોઈ એવા સક્ષમ હોતા નથી કે એ એના બાળકોને ખવડાવી શકે. એ લોકો જન્મથી તે ગરીબ હોય છે, અને એવું ઘણું બધું ગરીબીનું કારણ હોય છે. કોઈના જો કોઈકના ખેતરમાં કે ક્યાંક મજૂરી કે કરતા હોય તો બરાબર એની આવક ઓછી હોય છે. બરાબર, આવક ઓછી હોવાથી તે ખાવા માટે પૂરતું અનાજ મેળવી શકતા નથી. હવે તમે ક્યારે ગોડાઉન જોયું છે જ્યાં ઘણા અનાજનો સંગ્રહ થાય છે ક્યાં? તો કે હા, આપણે ગોડાઉન છે ઘણી જગ્યાએ જોયું હોય છે કે જે વેપારી કે હોય ત્યાં અનાજના કે અનાજના વેપારી હોય તો તે અનાજ છે એ સંગ્રહ કરીને રાખે છે. બરાબર, ત્યાં આપણે આવા અનાજના કોથળા છે ભરેલા હોય છે ને આપણે, અને એની થપ્પીઓ હોય છે ખૂણામાં કે ત્યાં ગોઠવેલી હોય છે, અને અનાજનો મોટો ઢગલો પણ આપણે જોયો હોય છે. તો આ રીતે બાળમિત્રો, આપણે ગોડાઉનમાં પણ આ રીતે અનાજનો છે સંગ્રહ કરીને રાખવામાં આવે છે, અને ક્યારેક તો અનાજ છે ગોડાઉનમાં પણ બગડી જતું હોય છે, પણ આવા લોકોને મળતું હોતું નથી. પણ આપણે આમાંથી એ શીખ્યા છીએ કે એ શીખ્યા છીએ કે આપણે છે એ આપણો જે નાના બાળકોનો કેવો છે આપણા દેશમાં એ આહાર છે, સમતોલ આહાર રહેવો, આહાર લેવો એ બધાનો અધિકાર છે. હવે તમને શરદી થાય ત્યારે તમે જમવાનો સ્વાદ બરાબર કેમ જાણી શકતા નથી? તો આપણને શરદી થાય ત્યારે આપણે કેમ નથી જાણી શકતા એ તમારે વિચારવાનું છે. આપણે કહીએ છીએ કે પાચનની શરૂઆત મોંથી થાય છે, તમે આ કેવી રીતે સમજાવશો અને લોકો? એટલે કે પાચનની શરૂઆત છે એ મોંથી થાય છે. બરાબર, એ મોંમાં જાય, પછી અન્નનાળીમાં જાય, રીતે જઠરમાં જાય, નાના આંતરડામાં, મોટા આંતરડામાં, ને એવી રીતે ખોરાકની છે એ પ્રક્રિયા થતી હોય છે. તો તમારે આ પાચનની પ્રક્રિયા છે એ આપણે તમને જે સ્વાધ્યાયપોથીમાં પ્રશ્ન આવે અને એમાં પૂરવાનો આવે એ રીતે તમારે પૂરવાનું છે, અને એનો જવાબ એ રીતે લખવાનો છે. તો બાળમિત્રો, પાઠ અહીંયા 3 છે, સ્વાદથી પાચન સુધી અહીંયા પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું એક નવા પાઠ સાથે.